ને મિત્રો, મજામાં મિત્રો. આપણે જીપીએસસીની જે તાજેતરમાં પરીક્ષા લેવાયેલી અને એમાં જે મેથ્સના સમ પૂછાયેલા છે એમાં નજર કરી રહ્યા છીએ, અને એમાં લોજિક શું છે એ પકડી અને શીખી રહ્યા છીએ. બસ એટલું જ યાદ રાખવાનું છે કે દરેક સમને તમારે વિડીયો સ્ટોપ કરીને ટ્રાય કરવાની, જાતે ટ્રાય કરવાની અને પછી આગળ વધવાનું. તો બે જ વસ્તુ છે, આવડવું જોઈએ અને સ્પીડ થવી જોઈએ. તો તમને આવડતું હોય તો સ્પીડમાં વયા જાઓ, અને નથી આવડતું તો શીખતા જઈએ. જે કંઈ નવું લાગે એને તમે નોટની અંદર નોંધતા જાઓ. તો બસ ગણિત તો સાવ સહેલું છે જ. જેમ કે એક સરસ મજાનો પ્રશ્ન કે એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી સંખ્યામાં જ ભાઈઓ છે. મિત્રો સમજો, જ્યારે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે, તો તે કુટુંબમાં કેટલા પુત્રો હશે? મિત્રો આમ જોઈએ ને તો એકદમ સમજાઈ જાય એવું છે. શું કામ? કે જો એક કુટુંબમાં પ્રત્યેક પુત્રીને જેટલી બહેનો છે તેટલી સંખ્યામાં ભાઈઓ છે. હવે દાખલા તરીકે કોઈ એક પુત્રી આ છે, આ પુત્રી છે બરાબર, અને આ જે પુત્રી છે એને બહેનો, દાખલા તરીકે આ એક બે અને ત્રણ બહેનો છે, રાઈટ? તો એને ભાઈઓ કેટલા હશે? તો ભાઈઓ પણ કેટલા હશે? ત્રણ હશે. આ સમજાય છે વાત? બસ આટલું સિમ્પલ છે. એનો અર્થ એવો થયો કે આ ચાર બહેનો હશે, આ બહેનો કેટલી હશે? ચાર, અને ભાઈઓ કેટલા હશે? ત્રણ. આ સમજાય છે મિત્રો? કારણ કે કોઈ પણ બેનની વાત કરી તો એની બહેનો કેટલી? તો કોઈ ત્રણ છે, તો મતલબ કે ચાર બહેનો છે, અને એ ત્રણ બહેનો હોવી એટલે ત્રણ ભાઈ, બસ લ્યો આટલી જ વાત છે. તો દાખલા તરીકે એક આપણે આવું લઈએ કે ધારો કે ત્રણ બહેનો હશે બરાબર, ત્રણ બહેનો હશે એટલે કોઈ એક બહેન એમ કહેશે મારે બે બહેનો છે, એનો અર્થ કે ભાઈઓ કેટલા છે? બે. ધારો કે બે જ બહેનો હશે તો કહેશે કે મારે બહેનો કેટલી છે, તો કોઈ એક બહેન એમ કહેશે એ પુત્રી છે એમ કહેશે કે મારે એક જ બહેન છે, તો ભાઈઓ કેટલા હશે? એવું. તો એનો અર્થ એવો થયો કે એક છે એ ઓછા છે, તો આ પાંચ હોય તો આ ચાર હોય, આવું કંઈક છે. આ ચિત્ર ક્લિયર થઈ ગયો પહેલી વાત. મિત્રો એક્સ ધારીને પણ વિચારી શકો કે આ જે ધારો કે એક્સ હશે તો આ એક્સ પ્લસ વન હશે, આ એક્સ હશે તો એક્સ માઇનસ વન હશે. હવે આ શું છે? તો કે પુત્રી છે. આ શું છે? તો કે પુત્ર છે. શોધવાનું છે શું? પુત્રો કેટલા હશે, એટલે આપણે આ શોધવાનું છે, કંઈ વાંધો નહીં. હવે બીજી વાત, જ્યારે પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી બમણી સંખ્યામાં બહેનો છે. મિત્રો આટલા નજીક હોય ને ત્યારે બસ આટલામાંથી જ ક્યાંક જવાબ હશે, કારણ કે બમણાની વાત છે. હવે જો જ્યારે પુત્રની વાત કરીએ તો ફરીથી એમાં એ જ વસ્તુ લાગુ પડે કે કોઈ એક પુત્ર છે એને એક ભાઈ છે તો એના બમણા ત્યાં છે, બે ભાઈ છે તો એને બમણા એટલે ચાર ત્યાં છે. સમજાઈ ગયું? તો જ્યારે પ્રત્યેક પુત્રને, દાખલા તરીકે અહીંયા તો આપણે ન ગણી શકીએ એક જ પુત્ર, પણ અહીંયા જોઈએ કે આ એક પુત્ર છે એમાં એનો એક જ ભાઈ છે તો એનાથી બમણા અહીંયા છે, તો કે ના નથી. ધારો કે અહીંયા આવી જાઓ કે ત્રણ પુત્રો છે બરાબર, તો ત્રણ પુત્રોમાંથી કોઈ એક પુત્રને કેટલા ભાઈ છે? તો કે બે, તો એનાથી બમણી બહેનો છે. યસ, બસ આ જવાબ આવી ગયો મિત્રો, આ જવાબ રેડી છે. તો એનો અર્થ કે પ્રશ્ન છે કુટુંબમાં કેટલા પુત્રો હશે, જવાબ છે ત્રણ. છે? નહીં નહીં નહીં, જવાબ આવશે અન્ય. છે ને સેલું મિત્રો? હવે આ જ પ્રશ્નને તમે પણ જવાબ આપી શકો. દાખલા તરીકે આ જ પ્રશ્ન આ રીતે પૂછાય કે તેનાથી બમણીની ત્રણ ગણા સંખ્યા બહેનોની છે. હાલો, તો તમે હવે શોધી શકશો. ફરીથી જો પ્રશ્ન એની જ છે, એક કુટુંબમાં પ્રત્યેક પુત્રને જેટલી બહેનો છે તેટલી સંખ્યામાં ભાઈઓ છે, પ્રત્યેક પુત્રને જેટલા ભાઈઓ છે તેનાથી ત્રણ ગણી સંખ્યામાં બહેનો છે. તમે જવાબ સાચો ગોતી જ લીધો છે, કારણ કે જ્યારે અહીંયા બે હોય બરાબર, બે પુત્રો છે બરાબર, એમાંથી આ એક પુત્ર છે અને ભાઈ કેટલા છે? તો કે આ એક જ ભાઈ છે બરાબર. તો બહેનો એનાથી ત્રણ ગણી છે ને, કારણ કે એની બહેનો ત્રણ છે, રાઈટ? તો મિત્રો હવે તમને આવું આવડે, પણ સરસ પ્રશ્ન હતો અને આનો જવાબ તમને એમને મળી જાય છે, કારણ કે આમાં બહુ એક્સ ને એવું ધારો તો પણ મળે, સૂત્ર બનાવી શકો, તો સિમ્પલ જ છે, પણ સમજણમાં આવી જાય એવું છે તો શું કામ આ સૂત્રનો ઉપયોગ કરો. ઇઝ ઇટ ઓકે? જોઈએ નેક્સ્ટ. મિત્રો આ પણ પ્રશ્ન ભૂમિતિ આધારિત અને બહુ સિમ્પલ છે, કે એની જે બેઝિક વસ્તુ તમે જાણતા હશો એટલે તરત જવાબ મળી જશે. જો આટલી વસ્તુ છે કે નીચેની આકૃતિ છે અને એમાં એ બી સી ડી, મિત્રો એ બી સી ડી એ છે ને સમાંતર બાજુ ચતુષ્કોણ છે, અને તમારે ડીઈ બી, ચલો ડીઈ બી એટલે કે આ ખૂણો શોધવાનો છે. તમને આપ્યું છે શું? તો કે આ 35 અંશ આપ્યા છે, આટલા અંશ તો 20 અંશ છે, આ તો કે 110 અંશ છે. હવે મિત્રો તમને એટલી તો ખબર છે કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એનો એક નિયમ છે કે સામસામેની બાજુ સરખી પણ હોય અને આમ સમાંતર પણ હોય છે કે નહીં બરાબર,
અહીંયા પણ જો આમ સમાંતર હશે, આ ક્યાંય ભેગી ન થાય, આ પણ ભેગી ન થાય. પણ બીજી એક પણ વાત છે કે જો આ 110 હોય તો સામસામેનો ખૂણો આ પણ 110 હોય. બીજી વાત એ પણ તમે જાણો છો કે જો આ ચારે ચાર ખૂણાનો સરવાળો કરો તો 360 થાય. તો તમે જ વિચારો, આ 110 છે, આ 220 તો થઈ ગયા, તો 360માંથી 220 બાદ કરીએ તો 4 × 2 = 140. એનો અર્થ કે આ કેટલા હશે? 70. આ પણ કેટલા હશે? 70. કારણ કે સામસામેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એ ખૂણાઓ સરખા હોય. તો આટલી વાત ખબર પડી ગઈ. પણ મિત્રો, હવે તમારે તો આ શોધવાનું છે, પણ તમે એક કામ કરી શકશો, આ 70 છે, આ 35 છે, તો આટલો જો આપણે આપણે છે ને જો અહીંયા બે ચતુષ્કોણ ઉભા થયા છે, જો એ કામ બરાબર આ જેમ કે આ બરાબર, અથવા તો તમારે એ ન લેવો હોય તો આ પણ છે, તમને જે અનુકૂળ આવે બરાબર ને, આ તો બંને રીતે તમે શોધી જાઓ. આપણે બંને રીતે મસ્તા શોધીએ, કારણ કે આપણે શીખવું જ છે ને. આમાં હું તમને નિરાતે એટલે શીખવાડું છું કે આપણે આવા સમની અંદર તમને આ દિશામાં તમે કામ કરશો, ઝડપથી આવડી જશે. હવે જો દાખલા તરીકે એ પણ ખબર છે કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો કેટલો થાય છે? 360. હવે દાખલા તરીકે તમે આ લ્યો છો, મતલબ કે આ આખે આખો વિચારો છો, તો તમને ખબર છે કે આ તો કેટલા છે? તો કે 110 છે બરાબર. હવે જે આ 70 અને 35 એટલે આ ખૂણો, તો આ કેટલો હશે? તો કે 105 છે. પછી આ પણ જાણો છો, આ 70 છે ને આ 20 છે, એટલે આ કેટલા થયા? 90. તો જુઓ જોઈએ, 105 પછી 110 અને 90, આપણે ટોટલ કેટલો કરવાનો છે? 360. એટલે કે આ ખૂણો મળી જાય કે નહીં? તો જુઓ જોઈએ, 5 5માં કેટલા ઉમેર્યો? તો 5 ને 5 10 એટલે 0. પછી 1 ને 2 9 ને 2 11 11 ને 5 16 થઈ ગયા. તો આ જો 55 અંશ હોય, જવાબ સાચો છે, 55 અંશ હોય તો 360 થઈ જાય છે. ધારો કે સર એ નહીં, અમારે આમ કરવું છે, તો કંઈ વાંધો નહીં. આ કેટલું છે? તો કે 35 છે. આ કેટલું છે? તો કે 20 છે. તમે કહે સર આનું શું કરવું? કંઈ વાંધો નહીં, તમે જાણો છો કે આખે આખું 360 હોય કે નહીં, એમાં આટલું 110 છે, તો આ કેટલું હોય? તો 360 - 110. તો જુઓ જી, 5 ને 1 = 250. તો આ કેટલા હશે? 250. જોજો, આ ખૂણો અને આ ખૂણો જાણો છો, સરવાળો કેટલો કરો છો આપણે? 360. જુઓ જી, 5 5 ને 5 10, 4 ને 2 6 ને 5 11 11 ને 5 16 થઈ ગયા. તો હવે આ એક રીત છે કે આનો સરવાળો કરો, આમાંથી બાદ કરો, અથવા તો ડાયરેક્ટ સરવાળામાં પણ આ રીતે શોધી શકાય. તો આપણો જવાબ 55 અંશ સાચો છે. તો મિત્રો, જે વસ્તુ જાણો છો એનો બસ ડાયરેક્ટ ઉપયોગ કરો, છે ને સહેલું. જોઈએ નેક્સ્ટ. મિત્રો, આ સમ સુરેખ સમીકરણ ઉપર આધારિત એના ઉકેલની દિશામાં કામ કરવાનું છે. સિમ્પલ છે, સુરેખ સમીકરણો તમને આપી દીધા છે. 2 3x - 4y = 7 અને 6y = 1 + 4 માટે નીચે પૈકી કયું કે કયા સાચા છે, બસ વિકલ્પ આપ્યા છે. આ સુરેખ સમીકરણનો એકથી વધુ ઉકેલ છે, ઉકેલ આ મુજબ છે અને આ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ છે. મિત્રો, તમે જાણો છો કે આ બંને સમીકરણનો ઉકેલો મેળવવા માટે આપણી પાસે ઘણી બધી રીત છે. તો આપણે પહેલાં લખી લઈએ કે 3x - 4y = 7 અને 6y = 1 + 4. તો આજે આપણે એક કામ કરી, લોકની રીત મતલબ કે આદેશ લઈ લઈ, આદેશની રીતે કરી, એક્સનો આપણે કિંમત મેળવીએ અને આમાં મૂકી દીધી. તો અનેક રીતે થાય છે, તમને ખબર છે કે એક્સને કંઈક અમુક ગુણી અને આપણે સરવાળા બાદ બાકી કરી, તો આપણે એવું કંઈક કામ કરીએ, કારણ કે એક્સ છે ને એની જે કિંમત આવે આ સમીકરણમાંથી એ અહીંયા મૂકી દે બરાબર. તો જો આમાં આપણે મળે છે એક્સની કિંમત, આ 4 ને આ બાજુ લઈ જાય એટલે શું મળ્યું? 6y - 4 બરાબર. તો આ એક્સની એક કિંમત છે એ આપણે અહીંયા મૂકીએ, 3 × x એટલે શું લખશું? 6y - 4 બરાબર. પછી તો કે ઓછા, પછી તો કે 4y = 7. તો ઓટોમેટિક જો આમાં એક્સ છે જ નહીં એટલે વાયની કિંમત તમને મળી જવાની છે. તો જુઓ જે 6 × 3 = 18y, 6 × 4 = 12 - 4y = 7. 18y માંથી 4y જાય, તમે કહેશો 14y, આ ઓછા 12 ને આ બાજુ લઈ જાઓ, વત્તા 12 12 ને 7 19. તો y = 19/14 બરાબર, એટલે એક કિંમત મળી ગઈ. હવે તમે કોઈ પણમાં મૂકી દો, દાખલા તરીકે આમાં જ મૂકી દઈએ આપણે, તો 6 19/14 - 4 = 1. તો તમને અહીં પણ કિંમત મળી જશે, જો છેદ ઉડે છે, 3 × 2 = 7. તો 19 13, તો ઓછા આ જો બધાના છેદમાં આપણે એમને એમ રાખીએ તો ચાલશે, ચાલો 7 × 4 = 28 અને 7 = 1. તો જોવો જોઈએ કેટલા આવશે.
આઠ ને નવ, 17 નો 7 રો, 3 ને 2 5. તો મિત્રો એક્સ ની કિંમત મળી આપણને 29 ના છેદમાં 7. તો હવે જો આપણે જોતા જઈએ તો એક્સ ની કિંમત ફાઇનલ છે, એટલે કે જો તમને ઉકેલ આપણે વિચારીએ ને તો પહેલું એક્સ લખાય એટલે 29 ના છેદમાં 7, અને બીજું આપણે વાય 19 ના છેદમાં 14. બસ આ એનો ઉકેલ મળ્યો છે. એક્સની કિંમત 1 મળી, વાયની કિંમત 1 મળી. એટલે આપણે આમ જોઈએ ને તો આલેખની રીતે વિચારીએ તો દાખલા તરીકે એક રેખા આમ હોય અને એક બીજી રેખા આવે ને આમ છેદે, તો અહીંયા જે આ બિંદુ મળે એક્સ અને વાય આમ, તો એ બંને મળી ગયા છે. હવે મતલબ કે આમાં એક જ ઉકેલ મળી રહ્યો છે. એટલે પહેલું વાક્ય એમ છે, આ સુરેખ સમીકરણોને એકથી વધુ ઉકેલ છે ના, એક જ ઉકેલ છે હે ને, એક્સ અને વાયનો એક જ ઉકેલ મળ્યો છે. કારણ કે તમે કોઈ પણ એક્સ બીજો કંઈક લેવા જશો અને તો વાય છે એ આ નહીં મળે હે ને, તો બંનેને આ અંદર સમાધાન થતું હોય એવું એક જ ઉકેલ મળ્યું છે. બીજી વાત, એટલે આ સમીકરણ એકથી વધુ ઉકેલ છે એટલે આપણા માટે શું થશે, એ ખોટી વાત છે. એકથી વધુ ઉકેલ નથી, એક જ છે. ઉકેલ આ મુજબ છે કે એક્સ બરાબર 19 ના છેદમાં 14, તો ના એ તો વાય બરાબર આવે છે. એટલે આ સીધે જવા દઉં, વાયને ચેક કરવાની પણ જરૂર નથી. એટલે આ પણ ખોટું છે. આપણે તો આ સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ છે, આ બસ આ એક જ ઉકેલ મળે છે. દેટ મીન્સ કે આ જે ત્રીજું છે ને એ જ સાચું છે. તો ફક્ત એક નહીં જવા દે, ફક્ત 2 અને 3 નહીં. જો અહીંયા પૂછવાનું ક્યુ સાચું છે, જો ખોટું ક્યુ છે એમ કીધું હોત તો 1 અને 2 ખોટા છે બરાબર, પણ અહીંયા જ વાંચ્યું આપણે કે કયા સાચા છે કીધું, ફક્ત 3 યસ. તો કંઈ ટેન્શન નથી, આ જવાબ તમારો બિલકુલ સાચો છે. તો મિત્રો મજા આવી. બસ અચ્છા એક મિનિટ, એક પેલું જે રસ્તા છે એનું એક પૂછે છે કે સર હજી બીજી વાર જરા કરાવો, તો જરા જોઈ લઈએ. મિત્રો આ પ્રશ્ન એટલો સરસ હતો એટલે ચલો ફરીથી પણ જોઈ લઈએ એકવાર. કે તમને 4 શહેર આપ્યા છે અને આ બધા એના રસ્તા છે, અને પ્રશ્ન આવો છે કે એક શહેરથી તમે શરૂ કરો. હવે દાખલા તરીકે તમે અહીંથી શરૂ કરો છો, તો એક જ રસ્તા પર તમારે એકથી વધુ વાર પ્રવાસ નથી કરવાનો. એટલે અહીંથી આમ ગયા તો પછી અહીંથી પાછો નથી આવવાનો, અહીંથી તમે આમ ગયા તો ફરીથી પાછું તમારે આમ નથી આવવાનું. તો એ શહેરમાં કેટલી રીતે પરત ફરી શકાય, અહીં મિત્રો આપણને એટલી વસ્તુ ક્લિયર છે કે 4 શહેર છે બરાબર, 1 2 3 4, કોઈ પણ જગ્યાથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. અને તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે કે દરેક જગ્યાએ 3 રસ્તા જ છે. આ જો અહીંયા તમે વિચારો તો 1 2 ને 3, અહીંયા પણ વિચારો તો 1 2 ને 3, એ જ રીતે બધે ત્યાં 3 3 છે. એટલે કે આ જે વાત છે એમાં આપણે જોશું કે ધારો કે અહીંથી સ્ટાર્ટ કરી દીધી તો આપણે કે 3 રસ્તા છે. એ 3 રસ્તાના વિકલ્પમાં હવે આગળ જઈએ. ધારો કે તમે અહીંયા પહોંચી ગયા, અહીંયા પહોંચ્યા પછી તમારા આગળ પાછા 2 વિકલ્પ મળે છે, કામ આવો કામ આવો. કોઈ આમ આવશે તો સીધા અહીંયા પહોંચી જશે, કોઈ આમ આવશે તો અહીંયા સીધા પહોંચી જશે. એટલે એક તો 2 વિકલ્પ મળે છે, પપણ અહીંયા આવ્યા પછી પણ પાછા 2 વિકલ્પ મળે છે. જેમ કે કોઈ સીધે સીધા આવે, કોઈ આમ થઈને આવે. અહીંયા આવ્યા પછી પણ 2 વિકલ્પ મળે છે કે કાં તમે આમથી આમ આવો કાં આમથી આમ આવો. એટલે કે દરેક જગ્યાએ આવું થાય છે, એટલે કે 3 2 6 2 ને 12 આવે છે. પણ મિત્રો મને લાગે છે હું તમને આકૃતિ દ્વારા પણ સમજાવી દઉં, જેથી કરીને કારણ કે 12 જ છે એટલે ફટાફટ ખબર પણ પડી જશે કે કેવી રીતે. જેમ કે આપણે આમ સ્ટાર્ટ કરીએ છીએ બરાબર, એટલે હું આમ દોરું છું બરાબર, એટલે આ આપણે અહીં સુધી પહોંચ્યા. હવે આપણી પાસે 2 વિકલ્પ છે, ક્યાં? એક આમ આવું અને બીજું આમથી આમ જઈને આમ જવું બરાબર ને. એટલે આ હવે તરત કહેશો કે સર જો અહીંથી પાછા 2 વિકલ્પ છે, એટલે આપણે એક તો આ આકૃતિ મળી, અહીંથી તમે આમ સીધા આવી જાઓ બરાબર, એટલે એક આ મળી ગયું. બીજું એ કે સર તમે એમ નહીં, અહીંથી અહીંયા આવ્યા પછી તમે આમ જાઓ અને પછી આમ આવો બરાબર, અહીંથી આમ આવ્યા પછી આમ જાઓ અને આમ આવો. જેમ આ 2 વિકલ્પો છે એમ જ દાખલા તરીકે અહીંથી અહીંથી આમ આવ્યા, એટલે કે અહીંથી આવ્યા તો પણ ખબર છે કે આ 1 અને આ 2, એટલે કે અહીંથી તમે આમ આવી જાઓ તો એક તમે ડાયરેક્ટ આવી શકો છો, અને બીજું આમથી આમ આવ્યા પછી આમ જઈને પણ આમ આવી શકો છો. તો આ 4 વિકલ્પ જે છે એ તમે આ વસ્તુમાં મેળ્યા. સેમ વસ્તુ હવે શું થશે કે દાખલા તરીકે કોઈ કહેશે સર પહેલાં હવે આમાં જ જવું છે, કંઈ વાંધો નહીં. તો તમે જ્યારે આમ જાઓ છો ત્યારે પણ 2 વિકલ્પ છે, એક તમે આમ ઉપર જાઓ છો અને આમ ગયા પછી એક બીજો વિકલ્પ છે આમ બરાબર ને. અહીંયા આવ્યા પછી આમ પણ જઈ શકો છો, આમ પણ જઈ શકો. ફરીથી દાખલા તરીકે તમે આમથી આમ ગયા તો તો કામ કરી પાછા આવી જાઓ. બીજો વિકલ્પ કયો કે અહીંથી તમે આમ ગયા તો તમે આમ થઈ અને પણ આમ આવી શકો. એ જ રીતે આ જે વિકલ્પ છે બરાબર, તમને ખ્યાલ આવે છે ને, આમથી આમ આવી ગયા અને એ જ રીતે આમથી આમ આવી ગયા. હવે અહીંથી તમે દાખલા તરીકે અહીંયા આવી ગયા છો, મતલબ કે અહીંથી આમ અહીંયા આવી ગયા છો, તો પણ તમારા આગળ 2 વિકલ્પ છે. શું? કે તમે આમ આવી જાઓ, અથવા તો અહીંથી આમ કરીને આમ આવ્યા છો તો ફરીથી આમ ઉપર જાઓ અને આમ આવી જાઓ.
આજ ખ્યાલ છે ને મિત્રો, અહીંથી તમે આમથી આમ સીધા આવી જાઓ, અથવા તો અહીંથી તમે આમ કરી અને આમ આવી જાઓ. તો આ બધા વિકલ્પો સેમ. હજી ત્રીજી વસ્તુ, જેમ તમને આ ચાર મળ્યા, એ જ રીતે હવે તમે આ નીચેનું પણ તમે ગોતશો કે દાખલા તરીકે તમે આમ જાશો બરાબર અહીંથી અહીં સુધી, તો ફરીથી બે વિકલ્પ મળે છે. એક આમ મળે છે અને એક છે એ તમને ઉપર જવાનો મળે છે વિકલ્પ. ફરીથી અહીંયા પહોંચશો તો શું થશે, તમે આમ આવો તો સીધે સીધા આવી જાઓ. બીજો વિકલ્પ ભી કે તમે આમ આવો છો તો પછી આમ ઉપર જાઓ છો અને પાછા આમ આવી જાઓ છો. સેમ વસ્તુ અહીંથી તમે આમ આવો છો તો તમે આમ થઈ અને આમ આવી શકો છો, અને એ જ રીતે તમે આમથી આમ થઈ સીધે સીધા પણ આમ આવી શકો છો. તો મિત્રો તમે જોશો કે અહીંયા ટોટલ તમને જે વિકલ્પો મળે છે એ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 મળે છે. બીજી વસ્તુ તમે જોતા હશો તો અમુક આકૃતિ તમને સેમ જેવી લાગશે, કારણ કે રસ્તો બદલાય છે. જેમ કે જો આ આકૃતિ ને આ આકૃતિ તમને સેમ લાગશે, કારણ કે એક આમથી આમ આવે છે, એક આમથી આમ આવે છે, તો એ પણ એક બીજો જ વિકલ્પ ગણી શકાય. એટલે કે રસ્તો બદલાઈ જાય છે, કારણ કે આમથી આમ થઈને આમ આવો છો અને એકમાં આમથી આમ થઈ, એટલે દરેક આકૃતિની તો તમને ડબલ દેખાતી હશે પણ એની દિશા અલગ અલગ હશે. તો મિત્રો મજા આવી? તો દરેક દાખલાની અંદર જો ઊંડાણમાં જાશો મજા તો આવવાની જ છે. અને હા, તમારી કોમેન્ટ્સમાં પણ મને ખબર રહી છે કે તમે લોકો મજાકથી ગણિત અને રીઝનિંગ શીખી રહ્યા છો. તો બસ મિત્રો, તમારી પોતાની નોટ હોવી જોઈએ અને તમામ તમામ જો દાખલાઓ ગણી ગયા તો મને નથી લાગતું કે તમારે વાંધો આવે. બીજી વાત મિત્રો, કે જીપીએસસીમાં પૂછાણું છે એટલે બિન સચિવાલયમાં ન પૂછાય કે તલાટીમાં ન પૂછાય કે બેંકમાં ન પૂછાય, એવું જરાય વિચારતા નહીં. કોઈ દાખલો અઘરા ન તે પણ મૂકી શકે, પણ તમને આવડવું જોઈએ. તો અહીંયા વિભાગવાર ન ગણતા મેથ્સ ને રીઝનિંગને તમે માત્ર બધા ગણી લેવા છે એવા ભાવ સાથે બસ ગણતા રહો, આગળ વધતા રહો અને બધાને જોડતા રહો. વિશ યુ ઓલ ધ બેસ્ટ. આવજો અને હા, કોમેન્ટ્સ જરૂરથી.